પ્રેમ જ સુખ અને શાંતિનો મૂળ છે. ભગવાને પોતાની સૃષ્ટિને સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે જળ અને ચેતન પદાર્થોને એકબીજા સાથે જોડી રાખ્યા છે. નિખિલ વિશ્વ બ્રહ્માંડમાં ગ્રહ નક્ષત્રો પોતાના સૌર મંડળમાં આકર્ષણ શક્તિ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. જો આ સંબંધ સૂત્ર તૂટી જાય તો કોઈની પણ સ્થિતિ ન રહે કે બધા ગ્રહ નક્ષત્રો એકબીજા સાથે અથડાઈ જાય અને આ સૃષ્ટિની સંપૂર્ણ વ્યવસ્થા ખોરવાઈ જાય. એ જ રીતે અંદરોઅંદર પ્રેમ સંબંધ ન હોય તો જીવનધારીઓની સત્તા પર સ્થિર રહી ન શકે. જરા કલ્પના તો કરો કે જો માતા પોતાના બાળક પ્રત્યે પ્રેમ ન હોય તો કુટુંબની કેવી દયાજનક દશા હોય. આ ભ્રાંતિઓ પ્રેમ સ્નેહ સંબંધ નષ્ટ થઈ જાય તો સહકારના આધારે ચાલતી સામાજિક સંસ્થાઓ પૂરેપૂરી નષ્ટ થઈ જાય. આ સૃષ્ટિની સામાજિક સૌંદર્ય નાશ પામે. દરેક પ્રાણીઓના હૃદયમાં પ્રેમની અવળત ધારા વહે છે. જો આપણે સુખ શાંતિ અને સંપત્તિ મેળવવા માંગતા હોય તો એકબીજા સાથે પ્રેમ ભાવ રાખવો ખૂબ જરૂરી છે. બીજા સાથે ઉદારતા, દયા, મીઠાશ, પરમનસાય અને ઈમાનદારીથી વર્તવું જોઈએ. જે લોકોએ પોતાની જીવન નીતિ પ્રેમમય રાખી છે તેઓ ઈશ્વર સાથે માનવોચિત આજ્ઞાનું પાલન કરનાર ધર્માત્મા છે. આવા લોકો માટે જીવનની દરેક પર સતયુગ છે, કારણ કે તેઓ સ્વયં સતયુગી છે. એટલે બીજાઓ પણ તેઓ સાથે સતયુગી આચરણ કરવા વિવશ બને છે. પ્રેમ જ સુખી જીવવાની ચાવી છે. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1944, પેજ નંબર 46.